હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કણજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જાહેર વહીવટનો મુખ્યત્વે આપણે અભ્યાસ કરીશું, જે તમને આવનારી બિન સચિવાલય ક્લાર્ક, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી એટલે કે એટીડીઓ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર પ્લસ સિનિયર ક્લાર્ક તથા ગુજરાત સરકારની જે તમામ પરીક્ષાઓ આવે છે એની અંદર જાહેર વહીવટના જે પ્રશ્નો પૂછાતા હોય છે તો એની અંદર જ આપણને કન્ફ્યુઝન રહેલું છે તો એનો મુખ્યત્વે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું. પ્લસ મિત્રો, આ વિડીયોને શરૂ કરતા પહેલાં જો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુના બેલ આઇકોન પર ક્લિક કરી દો જેથી કરીને અમારા નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. તથા વિડીયોને શરૂ કરતા પહેલાં એને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો, તમારા કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. પ્લસ અમારી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને પણ જોઈન કરી શકો છો, જ્યાંથી તમને આ વિડીયોની PDF પણ મળી જશે અને બીજી પણ PDF પણ તમને ત્યાંથી મળી જશે. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે. તો આપણે સૌ પ્રથમ ક્વેશ્ચન જોઈએ કે જે અલગ અલગ આ પરીક્ષા હોય છે એની અંદર અલગ અલગ ક્વેશ્ચનો પૂછાતા હોય છે, જેમ કે ભારતના જાહેર વહીવટના પિતા કોને કહેવામાં આવે છે, જાહેર વહીવટના પિતા કોને કહેવામાં છે, નવા જાહેર વહીવટના પિતા કેમ આવે, અમેરિકન જાહેર વહીવટના પિતા કેના. તો આવા પ્રશ્નો વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો આવા ટોટલ આપણે 20-25 જેટલા ક્વેશ્ચન છે, પહેલાં આપણે એનો અભ્યાસ કરી લે, કદાચ કોઈ પણ એક્ઝામમાં આ પૂછાય તો આપણો એમાંથી એક પણ માર્ક જાય નહીં. જેટલા પણ આવા પિતા ફાધર ઓફ જાહેર વહીવટ છે એ બધા આપણે જોઈએ, 20-25 જેટલા છે, તો આપણે બધાનો આપણે અભ્યાસ કરી લઈએ. તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે જાહેર વહીવટના પિતા કોને કહેવામાં આવે છે. જાહેર વહીવટના પિતા કોને કહેવામાં આવે છે, આ તો આપણે સૌ લોકોને ખબર જ છે, તૈયારી કરીએ છીએ એ લોકોને ખબર જ છે કે જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે વુડ્રો વિલ્સન. પરંતુ પ્રશ્ન એ છે કે આ વુડ્રો વિલ્સનને જાહેર વહીવટના પિતા કોને કહ્યા. તો યાદ રાખજો, સૌ પ્રથમ ડ્વાઇટ વાલ્ટો હતા, એમને વુડ્રો વિલ્સનને સૌ પ્રથમ જાહેર વહીવટના પિતા કીધા. કોને? ડ્વાઇટ વાલ્ડોએ. આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો. ત્યારબાદ છે, નવા જાહેર વહીવટના પિતા કોને કહેવામાં છે, ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પિતા કોને કહેવામાં છે. તો યાદ રાખજો, આ ડ્વાઇટ વાલ્ડોને જ નવા જાહેર વહીવટના પિતા કહેવામાં છે. ડ્વાઇટ વાલ્ડોને નવા જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ છે, અમેરિકન જાહેર વહીવટના પિતા કોને કહેવામાં છે. પાછું આપણને ક્વેશ્ચન છે, હવે જાહેર વહીવટના પિતા તો કે વુડ્રો વિલ્સન, તો કે હવે આવ્યું કે અમેરિકન જાહેર વહીવટના પિતા કોણ. તો યાદ રાખજો, અમેરિકન જાહેર વહીવટના પિતા છે એફ જે ગુડનાઉ છે, એને અમેરિકન જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝન ન થતા. ખાલી ઓનલી એમ પૂછે કે જાહેર વહીવટના પિતા તો વુડ્રો વિલ્સન, અમેરિકન જાહેર વહીવટના પિતા કોને કહેવામાં આવે એવો પ્રશ્ન પૂછે તો યાદ રાખજો, એફ જે ગુડનાઉ છે એને અમેરિકન જાહેર વહીવટના પિતા કહેવામાં આવે. ઓકે, ત્યારબાદ આપણો એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ હું કોમેન્ટમાં તમને પૂછી રહ્યો છું, એનો તમારે આન્સર આપવાનો છે, ત્યારબાદ એનો હું સાચો આન્સર આપી દઈશ. ઓકે, આમ તો તમને બધા લોકોને ખબર જ છે કે ભારતીય જાહેર વહીવટના પિતા કોને કહેવામાં છે. ભારતના જાહેર વહીવટના પિતા કોને કહેવામાં છે, આ ક્વેશ્ચનનો આન્સર તમારે કોમેન્ટમાં બતાવવાનો છે, પછી હું વિડીયોના લાસ્ટમાં એનો આન્સર આપી દઈશ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તુલનાત્મક જાહેર વહીવટના પિતા કોને કહેવામાં છે. મિત્રો, આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો પણ લઈ લેજો એકવાર, તમારે ખાસ ઉપયોગી છે. તુલનાત્મક જાહેર વહીવટના પિતા કોને કહેવામાં આવે છે, તો યાદ રાખજો, ફ્રેડરિક્સ છે એને તુલનાત્મક જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ છે, સંચાલનના પિતા, ફાધર ઓફ મેનેજમેન્ટ સંચાલનના પિતા કોને કહેવામાં આવે છે, તો એ છે હેનરી ફેયોલ છે એને સંચાલનના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ છે, ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન મતલબ કે વિકાસ વહીવટના પિતા કોને કહેવામાં છે, વિકાસ વહીવટના, તો એ જ્યોર્જ એફ
ગંટ ને વિકાસ વહીવટના પિતા કહેવામાં આવે છે. જ્યોર્જ એફ ગંટ ને વિકાસ વહીવટના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ છે, ભારતમાં વિકાસ વહીવટના પિતા કોને કહેવાય? એમ પૂછે કે વિકાસ વહીવટના પિતા કોણ, તો જ્યોર્જ એફ ગંટ આવશે. પરંતુ એમ પૂછે કે ભારતમાં વિકાસ વહીવટના પિતા કોણ, તો યાદ રાખજો યુએલ ગોસ્વામી. કોણ? યુએલ ગોસ્વામી. આ યુએલ ગોસ્વામી છે એનું આખું નામ શું છે તમારે કોમેન્ટમાં બતાવવાનું છે. ત્યારબાદ છે, વૈજ્ઞાનિક સંચાલનના પિતા, સાયન્ટિફિક મેનેજમેન્ટના પિતા કોને કહેવામાં છે? વૈજ્ઞાનિક સંચાલન, તો યાદ રાખજો ફ્રેડરિક ટેલર. કોણ? ફ્રેડરિક ટેલર છે એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. કે એને સાયન્ટિફિક મેનેજમેન્ટના પિતા ફ્રેડરિક ટેલર. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટના પિતા ઓએમ. એક્ઝામમાં પૂછાઈ ગયેલો ઓએમનું પૂરું નામ શું છે 2014ની બિન સચિવાલયમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. તો આ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટના પિતા છે એસપી બાપટ. એસપી બાપટ, ઓકે યાદ રાખજો એસપી બાપટ, ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટના પિતા. આવી જ રીતે એક એમઓયુ પણ પૂછાય છે, અવારનવાર તમે ન્યૂઝ પેપરમાં વાંચતા હશો. તો એમઓયુ એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, યાદ રાખજો. ત્યારબાદ છે, ભારતમાં સનદી સેવાના પિતા કોને કહેવામાં છે? ભારતની અંદર ઇન્ડિયન સિવિલ સર્વિસના પિતા કોને કહેવામાં આવે છે? ઇન્ડિયન સિવિલ સર્વિસના પિતા કોને કહેવામાં છે? સનદી સેવાના પિતા, તો યાદ રાખજો લોર્ડ કોર્નવોલિસ. કોને? લોર્ડ કોર્નવોલિસ. પરંતુ એમ પૂછે કે ભારતમાં ભારતીય સેવાના પિતા કોને કહેવાય છે? ભારતમાં ભારતીય સનદી સેવાના પિતા કોને કહેવામાં છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો, આ બંને ક્વેશ્ચનમાં ફેર છે, યાદ રાખજો બંનેમાં તફાવત છે. ભારતની અંદર સનદી સેવાના પિતા તો કે લોર્ડ કોર્નવોલિસ. પરંતુ એમ પૂછે કે ભારતની અંદર ભારતીય સેવાના પિતા, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએએસ, જેને આપણે આઈએએસ કહેવામાં છે, એના પિતા કોણ? તો સરદાર વલ્લભભાઈ પટેલ, યાદ રાખજો. અને આપણી ભારતની અંદર ટોટલ અખિલ ભારતીય સેવા કહેવામાં આવે છે, એવી ટોટલ ત્રણ અખિલ ભારતીય સેવાઓ છે. એક તો આઈએએસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. ત્યારબાદ જે બીજી છે આઈપીએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ. અને ત્રીજી થર્ડ છે આઈએફએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. યાદ રાખજો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ ન કરતા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. ઓકે, ત્યારબાદ છે, મેં આગળ એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભારતમાં જાહેર વહીવટના પિતા કોને કહેવાય? ભારતની અંદર જાહેર વહીવટના પિતા કોને કહેવામાં છે? તો એ છે મહાદેવ પ્રસાદ શર્મા. પરંતુ અહીંયા ક્વેશ્ચન એ છે કે ભારતમાં જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર કોણ હતા? તો એ હતા, એ પણ હતા મહાદેવ પ્રસાદ શર્મા, કે જેને આપણે એમપી શર્માથી ઓળખીએ છીએ. તો તેઓ ભારતની અંદર જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર હતા, કે જેઓ નાગપુર યુનિવર્સિટીની અંદર તેઓ પ્રોફેસર તરીકે પોતાની ફરજ નિભાવતા હતા, જે મહારાષ્ટ્રમાં આવેલી છે. ત્યારબાદ એવું પૂછે કે નાગરિક અધિકાર પત્રના પિતા કોને કહેવામાં છે? નાગરિક અધિકાર પત્રના પિતા, તો યાદ રાખજો જ્હોન મેજર. જ્હોન મેજરને નાગરિક અધિકાર પત્રના પિતા કહેવામાં છે. જ્હોન મેજરને નાગરિક અધિકાર પત્રના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ છે સામાજિક પ્રથાના પિતા કોને કહેવામાં છે? સામાજિક પ્રથાના પિતા કોને કહેવામાં છે? તો છે ચેસ્ટર બર્નાર્ડ. કોને? ચેસ્ટર બર્નાર્ડને સામાજિક પ્રથાના પિતા કહેવામાં છે. ચેસ્ટર બર્નાર્ડને સામાજિક પ્રથાના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ સંબંધોના પિતા કોને કહેવામાં છે? માનવ સંબંધોના પિતા કોને કહેવામાં છે? તો યાદ રાખજો એલ્ટન મેયો. કોણ? એલ્ટન મેયો છે એને માનવ સંબંધોના પિતા કહેવામાં છે. એલ્ટન મેયો, એલ્ટન મેયો. આ બધા થોડાક વર્ડ છે, થોડાક ડિફિકલ્ટ છે, ઇંગ્લિશ વર્ડ છે, એટલે તમારે યાદ રાખવા થોડાક મુશ્કેલ પડશે. પરંતુ તમે એકને એક વર્ડને બે ત્રણ વાર યાદ રાખશો એટલે તમને આ વર્ડ છે યાદ રહી જશે. ઓકે, માનવ સંબંધોના પિતા એલ્ટન મેયો. ત્યારબાદ છે મધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ. મધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ મતલબ કે નવા સંચાલનના માતા કોને કહેવામાં છે? નવા સંચાલનની માતા કોને કહેવામાં છે? તો એ છે મેરી પાર્કર ફોલેટ. કોણ? મેરી પાર્કર
ફોલેટને મધર ઓફ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. ઓકે, મધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ, સોરી મોડર્ન મેનેજમેન્ટના માતા કહેવામાં છે મેરી પાર્કરને. ત્યારબાદ આપણો ક્વેશ્ચન હતો કે ભારતમાં જાહેર વહીવટના પિતા કોને કહેવામાં છે, તો કે મહાદેવ પ્રસાદ શર્મા. આપણે આગળ જોઈ ગયા. પરંતુ વર્તમાનમાં આશિષ રંજનને ભારતીય જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે. ઓકે, યાદ રાખજો, આપણે પહેલાં શરૂઆતમાં મહાદેવ પ્રસાદ શર્મા છે એમને જાહેર વહીવટના પિતા કહેવામાં આવતા હતા, પરંતુ કદાચ ક્યાંય ઉલટાવીને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ જાય. તો યાદ રાખજો, વર્તમાન સમયની અંદર આશિષ રંજનને ભારતીય જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે. આશિષ રંજન, ઓકે, યાદ રાખજો આશિષ રંજન, કે જેઓ આઈઆઈએમમાંથી બિલોંગ કરે છે. ઓકે, ત્યારબાદ છે ભારતમાં જાહેર વહીવટની શરૂઆત કરાવનાર કોણ હતું. ભારતની અંદર જાહેર વહીવટની શરૂઆત કોને કરાવી, તો એ છે પોલ એચએલબી. ઓકે, પોલ એચએલબી છે એમણે ભારતની અંદર જાહેર વહીવટની શરૂઆત કરાવી. અને આ જ પોલ એચએલબીના રિપોર્ટના આધારે 1954ની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની શરૂઆત થઈ હતી. ઓકે, 1954માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની 1954માં પોલ એચએલબીના રિપોર્ટના આધારે જ થઈ હતી. અને આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સંસ્થા ક્યાં આવેલી છે એ તમારે કોમેન્ટની અંદર નીચે બતાવવાનું છે. ઓકે, તો થેન્ક યુ મિત્રો. તથા મિત્રો, આ વિડીયોના તમે પ્રતિભાવ છે તેમાં કોમેન્ટની અંદર બતાવજો, જેથી કરીને આ વિડીયોનો નેક્સ્ટ પાર્ટ મૂકવામાં અમને મદદરૂપ થઈ શકે. ઓકે, તો તમારા પ્રતિભાવ છે તો વિડીયોની નીચે કોમેન્ટમાં જરૂર બતાવજો. ઓકે, થેન્ક યુ.